नमस्कार विद्यार्थी मित्रों, आज आप चर्चा करवानी छे के विद्युत भारनु प्रेरण एटले शू। विद्युत भारनु प्रेरण बीजा शब्द में बात करूँ तो समझो कि मारा कोई पदार्थ से तटस्थ पदार्थ है ने, तटस्थ पदार्थ छे, मारे ने विद्युत भारित करवो छे। कोई वाहक पदार्थ है, वाहक पदार्थ बराबर, धातु गोड़ो है, तटस्थ है, मारे ने विद्युत भारित करवो है तो केवी रीतना करवो। तो मित्र में बे रीत है, एक तो हूँ शू करूँ के कातनो सड़ियो होने रेशमना कपड़ा अरे घसू ए कातनो सड़ियो धन विद्युत भारित थो, एने हूँ धातु गोड़ा ने संपर्क करा, अडाड़ू संपर्क करा। गोड़ो है ये अवाहक स्टेड पर हो, એને મેં અડેલ ન હોય તો ધરતી માં ઉતરી જાય વિદ્યુત ભાર, એવું નહીં, અર્થિંગ થઈ જાય। અવાહક સ્ટેન્ડ ઉપર રાખવાનું ધાતુના ગોળાને, તટસ્થ છે પણ અવાહક સ્ટેન્ડ ઉપર રાખવાનું, પછી હું સળિયો અડાડું તો વિદ્યુત ભાર છે એ ધાતુના ગોળામાં જશે, પણ એમાં વેચણી થઈ જશે બરાબર। અમુક વિદ્યુત ભાર જાય, અમુક આ સળિયા મારીએ વેચાઈએ, તો એક તો એ રીત છે, એને સંપર્કની રીત કહે, એને શું કહે, સંપર્ક દ્વારા विद्युत भारित करवो पदार्थ ने। पण मारे कातना सड़िया ने अडाड़व नहीं गोड़ा ने, एटले के कातना सड़िया विद्युत भार कई पण मारे गुमाववो नहीं, कातना सड़िया विद्युत भार छे एटलो ज रहेवो जोईए, अने मारे आ धातुना गोड़ा में विद्युत भार ल्यावो होय, स्थापित करवो होय तो केवी रीतना करवो, संपर्क कराव्या वगर। मित्रों एने प्रेरण कहे छे, दूर थी नहीं तो कीधु मैंने प्रेरणा मिली, मतलब प्रेरणा देनार व्यक्ति पाहे ना आव्यो होय, आगो होय के मने तेमांथी प्रेरणा मळी एम सारू करवानी। बीजू जेवी 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 प्रेरणा लीए, खराब करवानी प्रेरणा माणा लीए, सारू करवानी लीए, पर प्रेरणा मळे दूर रहीने, असर दूर होय तोय थाय आपणा ઉપર, तो ए दूरथी असर थाय ने प्रेरण कहेवाय। संपर्कथी करे ई वात अलग, तो प्रेरणा मतलब दूरथी असर करवी, आ एवो थाय दूरथी कोई पदार्थने विद्युत भारित करवो, संपर्क कराव्या वगर विद्युत भारित करवो, एने प्रेरण कहेवाय, विद्युत भारनुं प्रेरण कहे। छतां एनी योग्य व्याख्या आपणामां आवशे, समजूतीमां आवशे, आपणे ए वात करशुं बराबर। तो विद्युत भारनुं प्रेरण आपणे समजावानुं छे, आपणे शुं करीए छीए अहीं, मैं कीधुं ने संपर्क न करावानो, संपर्क कराव्या वगर तमे विद्युत भार लेवी दियो तो ए प्रेरण कहेवाय। ટૂંકમાં આપણે એવું જ કરવાનું છે, આપણી પાસે જો ધાતુના ગોળા છે બે વાહક ગોળા, એને અવાહક સ્ટેન્ડ ઉપર રાખેલા છે, આ બે સ્ટેન્ડ અવાહક છે, મેં ન લખવું હોય અહીં તો તમારે લખી લેવું આ ધાતુના ગોળાને અવાહક સ્ટેન્ડને, ઓકે કહી તો દઉં તમને, આ ધાતુના ગોળા છે એ અને બી બરાબર, એ વાહક ગોળા છે એ સંપર્કમાં રાખેલા છે, અત્યારે જો બંને ગોળા સંપર્કમાં છે, બંને ગોળા પર કોઈ વિદ્યુત ભાર નથી બરાબર। પછી બીજી આકૃતિમાં જો શું કરું છું, હું રેશમના કપડા એને ઘસેલો કાપનો સળિયો નજીક લ્યાવું છું, સંપર્ક નહીં નજીક લ્યાવું, આમ તો થાય છે શું મિત્રો, કે આની અંદર જે મુક્ત ઇલેક્ટ્રોન હોય ને, એ મુક્ત ઇલેક્ટ્રોન આ બાજુ આવવાનું શરૂ થાય, હા એટલે આ સાઈડ આકર્ષાય, આનાથી આકર્ષાય, કારણ કે આકર્ષિત બળ લાગે, આ ધન છે એટલે મુક્ત ઇલેક્ટ્રોન આકર્ષાય, તો જ્યાંથી આવ્યા હોય આમ તો અહીં છેલ્લે આટલો ભાગ ખુલ્લો પડે, અહીંથી ઇલેક્ટ્રોન વહી ગયા, મતલબ આ ધન વીજભારિત થયો, આ છેડો હે ને ગોળા એની ડાબી સાઈડ છે એ ઋણ વીજભાર જમા થયો, જમણી ગોળા બીની જમણી સાઈડ છે એ ધન વીજભાર જમા થયો, ત્યારબાદ શું કરું, આ બને સળિયો એમને રાખું છું નજીકમાં જ, જો સળિયાનો સંપર્ક બિલકુલ નથી કરાવવાનો, આપણે સંપર્ક ન કરાવો વાનો હોય એ જ, એટલે જ પ્રેરણ। હવે શું કરીશ, આ ગોળા છે એ ગોળાને સેદ દૂર કરું, નોખા પાડું, એનો સંપર્ક તોડ નાખું, નોખા પાડું, તો પણ આ ઋણ વીજભાર છે ડાબી સાઈડ જ છે, ધન વીજભાર છે જમણી સાઈડ જ છે ગોળા બીની બરાબર, ગોળા એની ડાબી સાઈડ ઋણ વિદ્યુત ભાર એમને એમ છે। હવે હું શું કરું કે સળિયો લઈ લઉં, સળિયો લઈ લઉં અને અંતરની જ છે હજી, તો આ જે વિદ્યુત ભાર છે ઋણ અને ધન એ પાછા પુનઃ વિતરિત થશે, પુનઃ વિતરિત એટલે આ પાછા એકબીજાને આકર્ષણ આની નજીક આવી જાય, આની નજીક આવી જાય,
જઈ તો શકે નહીં આમાં, કારણ કે વચ્ચે તો કનેક્શન છે નહીં, અહીં તૂટી ગયું છે, અહીં તો કનેક્શન, એટલે આમથી આમ નહીં જઈ શકે, એકબીજાને તટસ્થ નહીં કરી શકે, એકબીજાને અસર નાબૂદ નહીં કરી શકે, પણ આકર્ષણને કારણે અહીં ભેગા થશે, અહીં ભેગા થશે, હે ને, આ ઘોડા એની જમણી સાઈડ ભેગા થશે, બીની ડાબી સાઈડ ધન વિદ્યાર ભેગો થશે. હવે છેલ્લે જો, હવે એને સારા એવા દૂર કરવા, અને અત્યારે જો અહીંયા અડીમાં એકબીજાને આકર્ષતા પણ હોય, અહીંયા પણ એકબીજાને આકર્ષે, દૂર લઈ જાવ એટલે એકબીજાને આકર્ષે પણ ખરી, બરાબર, અહીંયા આકર્ષે, અને અહીંયા એ પાછા પુનઃ વિતરિત થાય, અલગ રીતે વિતરિત થાય. જો અહીંયા હતા ઇલેક્ટ્રોન, તો એની ઇલેક્ટ્રોન છે એની જમણી સાઈડ આવી ગયા, ધન વિદ્યુત ભાર છે બીની ડાબી સાઈડ જમા થઈ ગયો. હવે એને સારા એવા દૂર કરો, સારા એવા દૂર કરો એટલે આકર્ષણ બળ લાગતું બંધ થઈ જશે, અને આ વ્યવસ્થિત પુનઃ વિતરિત વ્યવસ્થિત ગોઠવાઈ જશે, આખા ગોળા પર વિતરિત થઈ જશે ઋણ વિદ્યુત ભાર, અહીં આખા ગોળા પર ધન વિદ્યુત ભાર થઈ જશે. મતલબ કે બંને તટસ્થ ગોળા હતા પહેલાં, બંને એ ને બી વાહક ગોળાઓ, એમાં એક ગોળા પર આપણે ઋણ વિદ્યુત ભાર લેવી દીધો, બીજા ગોળા ઉપર આપણે ધન વિદ્યુત ભાર લેવી દીધો. આ વિદ્યુત ભાર આપણે લેવા, એમાં આપણે કાચના સળિયાનો કોઈ સંપર્ક કરાવ્યો નથી. આને તો કહેવાય છે પ્રેરણ, હે ને, આ પ્રક્રિયા થઈ, અહીં જમા છો અહીં, અને આ પ્રક્રિયાને વિદ્યુત ભારનું પ્રેરણ કહે છે, બરાબર, અહીંયા લખીએ આપણે, ચાલો, બરાબર. પેલું, બે ધાતુના તટસ્થ ગોળા, બે ધાતુના, અથવા લખો ધાતુના બે તટસ્થ ગોળા, ધાતુના બે તટસ્થ ગોળા, ગોળાઓ એ અને બી ને, એ અને બી ને આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે અવાહક સ્ટેન્ડ પર ગોઠવીને સંપર્કમાં રાખો, સંપર્કમાં રાખો, આપણે સંપર્કમાં રાખ્યા, બરાબર. બીજું, હવે આપણે આની વાત કરવાની છે. આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે ધન વિદ્યુત ભારિત કાચના સળિયાને, ધન વિદ્યુત ભારિત કાચના સળિયાને ગોળા એની નજીક લ્યાવો, ગોળા એની નજીક લાવતા, નજીક લાવતા ઇલેક્ટ્રોન છે એ ગોળા એની ડાબી, આ ગોળા એની ડાબી સપાટી પર જમા થવાનું શરૂ થાય છે. લાવતા ઇલેક્ટ્રોન ગોળામાં, મુક્ત ઇલેક્ટ્રોન, હો, ગોળામાંના મુક્ત ઇલેક્ટ્રોન ખરેખર સંપર્કમાં ગોળા છે, એટલે આખું વાહક એક જ છે, કનેક્શનમાં છે, એટલે ઇલેક્ટ્રોન છે એ તમને કહી દઉં, અહીંથી આમ જઈ શકે, અહીંથી આ બધેથી આમ જઈ શકે, પણ આ નજીક કોઈ આમ જાય, પછી આ અહીંયા આવે, આ અહીંયા આવે, એમ જાય, એમ અહીંયા આવે, આ અહીંયા આવે, એવી રીતના છેલ્લે અહીં ખુલવું પડે. મુક્ત ઇલેક્ટ્રોન, બરાબર, ધન, આ ધન વિદ્યુત ભારથી, ધન વિદ્યુત ભારથી આકર્ષાયને, આકર્ષાયને ગોળા એની ડાબી બાજુ, આ બાજુ ડાબી કહેવાય, ડાબી બાજુ
જમા થવાનું. જમા થવા લાગે છે. તેથી ગોળા બીની આ બીની જમણી બાજુ આ સાઈડ જમણી બાજુ ધન વિદ્યુત ભાર જમા થવા લાગે છે એટલે ખુલ્લો થાય ધન વિદ્યુત ભાર. એમ તો આપણને એમ થાય કે શું બધા ઇલેક્ટ્રોનિક આવવા માંડ્યા? નહીં. જો મિત્રો, જેમ ઇલેક્ટ્રોનિક આવતું જાય આ આકર્ષણ બળને કારણે, સળિયામાંના ધન વિદ્યુત ભારને કારણે ઇલેક્ટ્રોન આકર્ષાય બળ હોય. પછી અહીંયા અમુક ઇલેક્ટ્રોન આવી ગયા, આ ઋણ છે. હવે બીજા ઇલેક્ટ્રોન આવવાનું કરે તો જમા થયેલા ઇલેક્ટ્રોન છે એ ઋણ આ બીજા ઇલેક્ટ્રોનને અપાકર્ષે, એનું અપાકર્ષણ બળ લાગે જમા થયેલા ઇલેક્ટ્રોન દ્વારા. તો જમા થયેલા ઇલેક્ટ્રોન દ્વારા અપાકર્ષણ બળ, સળિયાના વિદ્યુત ધન વિદ્યુત ભારના આકર્ષી બળ, આ બે જ્યારે સંતુલન સ્થપાય ત્યારે હવે કોઈ વધારાના ઇલેક્ટ્રોન આ ગોળા એની ડાબી બાજુ જમા થતા નથી, ત્યારે સંતુલન રચાય છે. આ પ્રક્રિયાને વિદ્યુત ભારનું પ્રેરણ કહે છે. ચાલો લખીએ, આગળ આવે આમાં જ લખીએ. જેમ જેમ ઇલેક્ટ્રોન ગોળા એની ડાબી બાજુ જમા થતા જાય છે, તેમ તેમ તે બીજા ઇલેક્ટ્રોનને અપાકર્ષે છે. બીજા ઇલેક્ટ્રોનને અપાકર્ષે છે પછી, બરાબર. જ્યારે સળિયા પરના ધન વિદ્યુત ભાર ધન વિદ્યુત ભારનું આકર્ષી બળ જમા થયેલા ઇલેક્ટ્રોનના અપાકર્ષી બળને સંતુલિત કરે ત્યારે ત્યારે સંતુલન સ્થપાય છે. સંતુલન સ્થપાય છે. બરાબર. એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન આવતા જાય તો ઇલેક્ટ્રોન આવે એ આ વિદ્યુત ભાર દ્વારા આકર્ષાય, પણ આ જમા થયેલા ઇલેક્ટ્રોન દ્વારા અપાકર્ષાય. નવા ઇલેક્ટ્રોન અપાકર્ષી બળ લાગે. એ બે વચ્ચે જ્યારે સંતુલન સ્થપાય, સંતુલિત કરે, હેને, આનું આકર્ષી બળ અને આનું અપાકર્ષી બળ એ સંતુલિત થાય ત્યારે સંતુલન સ્થપાય. આ પ્રક્રિયાને વિદ્યુત ભારનું પ્રેરણ કહે છે. લખી શકાય ને આ પ્રક્રિયાને સંતુલન સ્થપાય છે. મતલબ હવે કોઈ વધારાના ઇલેક્ટ્રોન જમા થતા નથી. લખી શકીએ અહીં અર્થાત અર્થાત હવે વધારાના ઇલેક્ટ્રોન
ગોળા એની ડાબી બાજુ જમા થતા નથી ઇલેક્ટ્રોન, હે ને, ગોળા એની ડાબી બાજુ જમા થતા નથી. અને આ લખજો મિત્ર, ડાબી બાજુ જમા થતા નથી. આ પ્રક્રિયાને હવે બસ, હવે કોઈ વધારાનું જમા ન થાય, આજે સ્થપાઈ ગયું સંતુલન, આટલા ને આટલા બસ, હવે વધારે નહીં. આ પ્રક્રિયાને વિદ્યુતભારનું પ્રેરણ કહે છે. વિદ્યુત ભારનું, વિદ્યુત ભારનું પ્રેરણ કહે છે. પ્રેરણને અંગ્રેજીમાં ઇન્ડક્શન કહે મિત્રો, પ્રેરણને અંગ્રેજીમાં શું કહે? ઇન્ડક્શન. પણ પ્રેરણ કહે છે. તો વિદ્યુત પ્રેરણ શું છે એ તો આપણે સમજાવી દીધું, આ વિદ્યુત પ્રેરણ થઈ ગયું અહીં, બરાબર. હવે આપણે ગોળાને વિદ્યુત ભારિત કરવો છે, ચાલુ રાખવો છે એમને, પહેલાં કાંઈ નહોતો, હવે રાખવો. તો હવે શું કરવું? તો આગળ બાકીના મુદ્દા લઈએ આપણે, બરાબર. આ બી નહીં પણ બીજો મુદ્દો મિત્રો, આ બી નહીં પણ આ મુદ્દો બીજો છે. કુલ 5 આકૃતિ છે, 5 આકૃતિ, 5 મુદ્દા લેશું. આ બીજો મુદ્દો છે. ચાલો હવે આપણે લઈએ ત્રીજી આકૃતિમાં જાય અને ત્રીજો મુદ્દો લઈએ. ત્રીજો, ચાલો હવે ત્રીજામાં આકૃતિ સી પ્રમાણે, આકૃતિ સીમાં દર્શાવ્યા પ્રમાણે હવે આ બંને ગોળાને સેદ દૂર કરતા સળિયો એમને રાખવાનો, કાચનો સળિયો, સળિયો એમ જ રાખીને, એમ જ રાખીને બંને ગોળાને સહેજ દૂર કરતા, સહેજ એકબીજાથી દૂર કરતા તેઓ એકબીજાને આકર્ષે છે. અહીં દૂર કરો તો એકબીજાને આકર્ષે છે, એમને એમ રીએ, એમાં કંઈ ફેર ન પડે વિદ્યુત ભારમાં. તેઓ એકબીજાને આકર્ષે છે. આકર્ષણ ને, કારણ કે અહીંયા આ ઋણ છે ને અહીંયા ધન છે, તો આકર્ષણ થાય જ, આકર્ષે છે, બરાબર. ચોથું, હવે સળિયાને દૂર કરતા આકૃતિ ડીમાં દર્શાવ્યા પ્રમાણે કાચના સળિયાને દૂર કરતા ગોળા પરનો વિદ્યુત ભાર પુનઃવિતરિત થાય છે, કરતા ગોળાઓ પરના વિદ્યુત ભાર પુનઃ વિતરિત થાય છે. મતલબ એનો મતલબ શું મિત્રો? પુનઃવિતરિત જોઈ લો, આપેલા અહીંયા હતા, કાંકે સળિયો હતો તો આકર્ષણ બળ લાગતું, તો આકર્ષણ બળ હટી ગયું. હવે તો હવે કાંકે હવે આનું આકર્ષણ બળી ગયું તો આ બેનું આકર્ષણ રહેશે, મતલબ અહીંયા આવી જશે ને અહીંયા આવી જશે. જો પુનઃવિતરિત થયું કહેવાય આને, બરાબર. કારણ કે હવે સળિયાનું આકર્ષણ બળ
બળ લાગતું નથી. સળિયાનું આકર્ષણ બળ લાગતું નથી. પાંચમું, જો આ પુનઃવિતરિત થયા છે મિત્રો, પણ એક જ સાઈડ, આ છે એ ગોળા એની જમણી સાઈડ, આ છે એ ડાબી સાઈડ, ત્રણ વિદ્યુત ભાર. હવે ગોળાઓને આકૃતિ ઈમાં દર્શાવ્યા પ્રમાણે બંને ગોળાઓને એકબીજાથી સારા એવા દૂર કરતા, અંતર વધારે દો, સારા એવા દૂર કરીએ, સારા એવા દૂર, સારા એવા સારા એવા દૂર કરતા વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થાય છે. વિદ્યુત ભાર ગોળાઓ પર, ગોળાઓ પર સમાન રીતે વિતરિત થાય છે. સમાન રીતે, સમાન રીતે મતલબ બધો સરખો એમ, એક એક જ સાઈડ નહીં. આ કેમ માને એની જમણી સાઈડ ને આ ડાબી સાઈડ જમા થઈ ગયો એમ નહીં, સમાન રીતે વિતરિત થાય છે. બરાબર, આ રીતે એક ગોળો ઋણ વિદ્યુત ભારિત અને એક ગોળો ધન વિદ્યુત ભારિત થયો. બરાબર, લખી નાખું કંક્લુઝન આ પ્રમાણે. વિદ્યુત ભારના પ્રેરણથી તટસ્થ ધાતુના ગોળાને વિદ્યુત ભારિત કરી શકાય છે, કરી શકાય છે. બરોબર મિત્રો, તો આ લેક્ચરમાં આટલું રાખીએ આપણે. બરોબર, ધન્યવાદ. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ 1.1 એમાં જે વાત છે કે ભાઈ એક ધાતુના ગોળાને સ્પર્શ કર્યા વગર કેવી રીતે ધન વિદ્યુત ભારિત કરી શકાય. આપણે ધાતુનો ગોળો છે એને સ્પર્શ ન કરવાનો, સ્પર્શ કર્યા સિવાય એને ધન વિદ્યુત ભારિત કરવું છે, તો કેવી રીતના? સ્પર્શ છે મિત્રો વિદ્યુત પ્રેરણથી. વિદ્યુત પ્રેરણનો મતલબ જ એ કે દૂરથી કેમ કરી શકાય, ચાલો જોઈએ. મિત્રો, હું અહીંયા અવાહક સ્ટેન્ડ દોરતો નથી, અવાહક સ્ટેન્ડ તમે દોરજો. બરાબર, આકૃતિમાં હું દોરતો નથી, હું માત્ર ગોળો જ દોરું સમજાવવા માટે. બરાબર, પેલું જો આપણે આ પહેલો મુદ્દો, તટસ્થ ધાતુનો ગોળો લઈએ. બરાબર, તટસ્થ ધાતુનો ગોળો લેવામાં આવે છે, લેવામાં આવે છે, તટસ્થ ધાતુનો ગોળો લેવામાં આવે છે. બીજું મુદ્દો લેશું આપણે, શું કરશું પછી એને? તો કે હવે એને આ ધાતુનો જે ગોળો છે તટસ્થ હતો, એની નજીક આપણે એક કાચનો સળિયો લઈ આવ્યો, ઋણ સોરી પ્લાસ્ટિકનો સળિયો. આ ધાતુનો ગોળો છે, બરાબર, ધાતુનો ગોળો. અહીંયા આપણે પ્લાસ્ટિકનો સળિયો રાખશું નજીક, કે જે ઋણ વિદ્યુત ભારિત છે.
ધૃણ વિદ્યુત ભારે દેવો, પ્લાસ્ટિકનો સળિયો જેને આપણે બિલાડીના ચામડા ઘસવો હોય પ્લાસ્ટિક તો સળિયો છે, ઋણ વિદ્યુત ભારે બનશે, બરાબર ને? આ શું છે? પ્લાસ્ટિકનો સળિયો, બરાબર. જેવું નજીક લેવશો મિત્રો આને, એટલે આમાં જે ઇલેક્ટ્રોન આ સાઈડ છે જમણી સાઈડ, ઇલેક્ટ્રોન આમ આનાથી આ સોરી ઇલેક્ટ્રોન અહીંયા જે છે ડાબી સાઈડ, ઇલેક્ટ્રોન આનાથી અપાકર્ષણ પામશે, કારણ કે ઋણ ઋણ થાય, અપાકર્ષણ પામશે કે આ ઇલેક્ટ્રોન આગળ જશે, આમ આમ ધક્કો લાગશે, આમ જશે. આ ઇલેક્ટ્રોન જ્યારે આમ ગયા તે અહીંયા એટલો ધનવિદભાર ખુલ્લો થયો, બરાબર. એટલો ધનવિદભાર શું થયો? ખુલ્લો થયો. અને ઇલેક્ટ્રોન આગા ગયા એટલે અહીંયા એટલા ઇલેક્ટ્રોન આવ્યા છે. બરાબર, તો એ લખી શકાય આપણે અહીં ઋણ વિદ્યુત ભારે પ્લાસ્ટિકના સળિયાને, હે ને? કેવો? અહીં ઋણ વિદ્યુત ભારિત અહીં ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકના સળિયાને સળિયાને ધાતુના ગોળાને નજીક લાવતા સ્પર્શ નહીં કરાવવાનો, ધાતુના ગોળાને નજીક લાવતા સળિયાની પાસેના, બરાબર, લાવતા સળિયાની પાસેના ગોળામાંના મુક્ત ઇલેક્ટ્રોનો અપાકર્ષણ અનુભવીને, અપાકર્ષણ અનુભવીને સળિયાની દૂર, સળિયાથી દૂર ગોળાની આ ગોળો છે એની ગોળાની જમણી બાજુએ જમા થશે, જમા થાય છે, બરાબર. અને હું ક્યાં લગે ચાલુ રહેશે કે જ્યારે અહીં જમા થાય તો અહીં જે ઇલેક્ટ્રોન હોય એના દ્વારા આ જે ઇલેક્ટ્રોન આવે એને આવવા ન દે, જમા થયેલા ઇલેક્ટ્રોન છે નવા ઇલેક્ટ્રોન આવવા ન દે, હે ને? તો જમા થયેલા ઇલેક્ટ્રોનનું અપાકર્ષી બળ અને આનો અપાકર્ષી બળ બે સંતુલન રચાય ત્યારે હવે વધારાના ઇલેક્ટ્રોન અહીંયા આવતા નથી, એટલે વધારાનો ધન વિદ્યુત ભાર અહીં ખુલ્લો થતો નથી, બરાબર. તો આપણે એમ લખી શકીએ જમા થાય છે બાજુએ જમા થાય છે જ્યારે આ જમા થયેલા ઇલેક્ટ્રોનનું અપાકર્ષી બળ સળિયાના અપાકર્ષી બળને સમતુલે ત્યારે ઇલેક્ટ્રોનનું સ્થળાંતર અટકી જાય છે, ત્યારે ઇલેક્ટ્રોનનું સ્થળાંતર અટકી જાય છે.
અને જે વિદ્યુતભાર જમા થઈ ગયો આવી ગયો આવી ગયો, પછી હવે કોઈ વધારાનો વિદ્યુતભાર જમા થતો નથી. બરાબર, ચાલો હવે ત્રીજામાં શું કરવાનું મિત્રો? ત્રીજો મુદ્દો, હવે આ સળિયો છે એમને રાખીએ આ ગોળો, બરાબર, આ સળિયો એમને રાખવાનો છે, બરાબર, અને આને પણ આ ઇલેક્ટ્રોન પણ છે એ પણ એમને છે. આ રીતે સળિયો એવી રીતના જ છે, અને આ ધન વિદ્યુત ભાર મિત્રો. હવે જ્યારે આને આપણે અર્થિંગ કરી દઈએ છીએ અહીંયા અહીંયા કોઈ વાયરથી આપણે શું કરી દઈશું, આને અર્થિંગ કરી દઈએ આ જમીનમાં. જો આની સાને અર્થિંગની છે, અર્થિંગ અર્થિંગ કરી દઈએ, એટલે આ જે ઇલેક્ટ્રોન છે એ આ સળિયા વાહક તાર, આ વાહક તાર છે. આ ઇલેક્ટ્રોન છે એ વાહક તારથી જમીનમાં ઉતરી જશે, બરાબર. હવે ગોળાનો વાહક તાર દ્વારા અર્થિંગ કરી દેતા, અર્થિંગ કરી દેતા જમણી બાજુના, જમણી બાજુ જમા થયેલા, જમણી બાજુ જમા થયેલા ઇલેક્ટ્રોન જમીનમાં પસાર થઈ જાય છે. જમીનમાં જતા રહે છે એમ પણ લખી દે, જમીનમાં જતા રહે છે, એટલે કે શોષાય છે જમીન દ્વારા, જમીનમાં વહી જાય. ઇલેક્ટ્રોન ક્યાં વહી ગયા? જમીનમાં ઉતરી ગયા, બરાબર. ચાલો હવે ત્રીજો મુદ્દામાં શું કરશું આપણે? આ ચોથા મુદ્દામાં ત્રીજા વાત થઈ ગઈ, ચોથો આ ગોળો, બરાબર. હવે આપણે અર્થિંગ દૂર કરી દેશું. એ સળિયો એમને રાખીએ છીએ, સળિયો હજી એમને છે, પણ અર્થિંગ દૂર કરી દીધું. સળિયો હજી નજીક જ છે, તેથી આ ધન વિદ્યુત ભાર છે એમને રહેશે આકર્ષાયેલો. પણ આપણે અર્થિંગ દૂર કરી દીધું, બરાબર, લખી શકીએ અહીં. હવે આર્થિકને દૂર કરવામાં આવે છે, હવે આર્થિકને દૂર કરવામાં આવે છે, બરાબર. પાંચમામાં છેલ્લે હવે સળિયો લઈ લ્યો, સળિયાને દૂર કરો. પાછો મુદ્દો, બરાબર, હવે ગોલો હું અહીં દોરું જ છું, અથવા મારા આપેલો કાઢ નાખો અહીં.
પાછું શરીર દૂર કરી નાખીએ આપણે. હવે તો આ જે વિદ્યુતભાર છે હવે દૂર કરવામાં આવે છે, બરાબર આવે છે, છતાં અહીં આવે છે, અહીં ધન વિદ્યુતભાર ભારનું વિતરણ બદલાતું નથી, વિતરણ બદલાતું નથી એટલે કે એમને એમ રહે છે. જો આમને એમ રહ્યું ધન વિદ્યુતભાર વિતરણ બદલાતું નથી, પણ હવે સળિયો જેવો દૂર કરશો એટલે સળિયાનું આકર્ષણ દૂર થાય એટલે ધન વિદ્યુતભાર છે આખા ગોળા પર નિયમિત રીતે વિતરિત થઈ જાય. હવે સળિયાને દૂર કરતા સળિયાના આકર્ષણ બળની ગેરહાજરીમાં ગોળા પરનો ધન વિદ્યુતભાર સમગ્ર ગોળા પર નિયમિત રીતે વિતરિત થાય, નિયમિત એટલે હરકો ગોઠવાઈ જાય બધા વ્યવસ્થિત એક સાઈડ નહીં, ગોળા પર નિયમિત રીતે વિતરિત થાય છે. તો મિત્રો આ રીતે આપણે ગોળાનો ધન ચાર્જ કર્યો, ધન વિદ્યુત ભારિત કર્યો, બરાબર. આવી રીતે તમને પૂછી શકાય કેવી રીતે ઋણ વિદ્યુત ભારિત કરી શકાય એમ પૂછી શકે. તો તમારે શું લેવાનું, જ્યાં આપણે પ્લાસ્ટિકનો સળિયો લીધો છે ત્યાં તમારે કાચનો સળિયો લેવાનો, એટલે અહીંયા ઋણ આવશે અહીંયા ધન આવશે, બરાબર. હવે જેવું તમે અર્થિંગ કરશો એટલે જે આ મેં કીધું એમ કે ભાઈ અહીંયા ધન આવશે અહીંયા ઋણ આવશે અહીંયા કાચનો સળિયો હોય તો આ ધન આવશે, જેવું તમે અર્થિંગ કરશો એટલે ધરતીમાંથી ઇલેક્ટ્રોન વાહક તાર દ્વારા આ જે ધન વિદ્યુતભાર હતો એને શું કરી દેશે, તટસ્થ, એની અસર નાબૂદ કરી દેશે, અહીંથી વહી જશે. મિત્રો યાદ રાખજો ધરતી છે ને અસંખ્ય ઇલેક્ટ્રોનોને શોષી પણ શકે અને અસંખ્ય ઇલેક્ટ્રોનો આપી પણ શકે. તો આપણા આ દાખલામાં એ ઇલેક્ટ્રોનો શોષે છે, જમીનમાં જતા રહે છે મતલબ શોષાઈ જાય છે, પણ જ્યારે આપણે અહીંયા આને ઋણ વિદ્યુતભારિત કરશું ત્યારે અહીં જે ધન વિદ્યુતભાર આવશે અહીંયા ઋણ આવશે ને અહીં કાચનો સળિયો હોય પૂછાયો એમ, તો અહીં ધન વિદ્યુતભાર હોય એને તટસ્થ કરવો હોય તો જમીનમાંથી ઇલેક્ટ્રોન બહાર આવવા પડે, એટલે જમીનમાંથી ઇલેક્ટ્રોન બહાર આવીને વાહક તાર દ્વારા અને તટસ્થ કરી દીધી આ સાઈડને, એટલે માત્ર પછી અહીં ઋણ વિદ્યુતભાર બચે. પછી તમે આ રીતે ઋણ વિદ્યુતભાર અહીં કાચનો સળિયો ધન વિદ્યુતભાર સળિયો હટાવી લો અને અહીં ઋણ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થઈ જાય, આ રીતે ગોળો ઋણ વિદ્યુતભારિત બની જાય છે. તો આ રીતે પણ પૂછાઈ શકે પ્રશ્ન, બરાબર. તો આજે આટલું રાખીએ, ધન્યવાદ.